70 વર્ષથી હેતની હાટળીએ અબોલા જીવોથી અતૂટ બંધન નિભાવી રહ્યા છે લાખાગઢના ભીમા બાપા. વળસતા માનવ સંબંધો અને કડસતી માણસાઈ વચ્ચે આખું આખું અબોલા જીવો પાછળ ખર્ચી નાખીને સમગ્ર માનવજાતને જીવદયાની અનોખી મિસાલ આપનાર રાપર તાલુકાના નાના એવા લખાગઢ ગામના ભીમા બાપા આજે 100 વર્ષની ઉંમરે પણ અબોલા જીવોને હરહરની હાકલ કરે ત્યારે ચારે તરફથી શ્વાનોના ધણ ઉમટતા જોઈ તમને નવાઈ લાગશે અને પ્રથમ વખત કૂતરાનું ધણ જોવાનો લાભ પણ તમને મળશે. રાપરથી આડેસર જતા 30 કિલોમીટર દૂર આવેલ ભીમા બાપાના આશ્રમમાં પગ મૂકોને હૃદયમાં આપોઆપ કરુણાનું ઝરણું વહેવા માંડે એવા પવિત્ર અને આહલાદક વાતાવરણ વચ્ચે આવેલ આ આશ્રમની ભૂમિ પર જ્યાં જુઓ ત્યાં અબોલા જીવોનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને આ તમામ જીવોનું જાણે ભીમા બાપાથી કોઈ જન્મોજન્મનું ઋણાનું બંધન હોય એમ દરેક જીવને ભીમા બાપાની નજીક ને વધુ નજીક રહેવાની જાણે કે હોળ લાગતી હોય તેમ આ કરુણામૂર્તિ જ્યારે ઘંટનાદ કરે એમાં સૂર પુરાવતા શ્વાનો જાણે પરમને પ્રાર્થના કરતા હોય એવું તમારામાં થોડી ઘણી પણ જો સંવેદના હોય તો તમે ચોક્કસ અનુભવી શકશો. છેલ્લા 70 કરતાં પણ વધુ વર્ષોથી હેતની હાટલી માંડી દરેક જીવને વહાલ વહેંચતા આ યુવા વૃદ્ધને ગળથૂથીમાં જન્મીએ આપેલા જીવદયાના સંસ્કારોની સૌરભ આજે 100 વર્ષની ઉંમરે પણ સમગ્ર ગુજરાતમાં પ્રસરાવીને ભીમા બાપા અડીખમ ઊભા છે. આજથી 80 વર્ષ પહેલાં જ્યારે રોજગારીના સાધનો ઓછા હતા ત્યારે દાતારીની ભાવના વધુ હતી અને દાતારી અચાનક નથી આવી. ભીમા બાપા સેવા કરે એવડા થાય તે પહેલાં તો એમના પિતા દેવદાન આહિર અને માતા કોરી બહેને અનેક જીવોને આશરો આપીને પોતાનો આશરા ધર્મ ઉજળો કરી બતાવ્યો હતો. પિતા દેવદાનના સ્વર્ગવાસ પછી ભીમા બાપા સમજે એવડા થાય ત્યાં સુધી એકલા હાથે અબોલા જીવોને આશરો આપીને કોરી બહેને પતિના પવિત્ર કાર્યને પૂર્ણ નિષ્ઠા સાથે ચાલુ રાખ્યું. જોકે કાળને પણ કોરી બહેને નિસ્વાર્થ સેવા ગમી જતાં પોતાની સાથે લઈ જવા હાથ લંબાવ્યો ત્યારે આ આહિરિયાણીએ દીકરા પાસેથી વચન લીધું કે તું આજીવન મારા આ તમામ અબોલા સંતાનોની સેવા કરવાનું વચન આપ. અને માતાને અંતિમ વેળાએ આપેલા વચનને પાળવા ભીમા બાપાએ આજીવન બ્રહ્મચર્ય વ્રત સાથે આ અબોલા જીવોને જ પોતાના પરિવાર માની લીધા, જેમાં સાપ છે, નોળિયો છે, બિલાડા છે અને શ્વાનોનો તો ધણ છે. અને આ દરેક જીવ આજે ભીમા બાપાની દરેક ભાષા સમજે છે, બાપાની પીડાને અનુભવે છે, બાપાના હાકલે હાજર થઈ જાય છે ત્યારે એવું લાગે છે કે જાણે માણસ અને પશુ વચ્ચે કદાચ બૌદ્ધિક ફરક હશે પણ લાગણીઓને ક્યાં બુદ્ધિની જરૂર હોય છે. આ બાબતે વધુ પ્રકાશ પાડતા આશ્રમના વિકાસમાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે એવા ભીમાસર ગામના રાજપૂત અગ્રણી નટવરસિંહ રાજપૂત કહે છે કે અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને એક સાચા સાધુ પુરુષનો સંગ મળ્યો છે. સમગ્ર મુલાકાત દરમિયાન ભીમાસર સરપંચ સંકેતભાઈ રાજપૂત, કચ્છ ભારતીય કિસાન સંઘ રાપરના મંત્રી કુંભાભાઈ ચાવડા, ખેડૂત અગ્રણી શામજીભાઈ વૃત મા આશાપુરા ન્યૂઝ સાથે રહ્યા હતા. અને તમે પણ જો સમય મળે તો આ સાચા અર્થમાં કહેવાય એવા આ જીવદયા આશ્રમની મુલાકાત એકવાર જરૂર લેજો. માણસ અને પશુ વચ્ચેની અનન્ય લાગણીઓ આનાથી વધુ સારી રીતે બીજે ક્યાંય જોવા નહીં મળે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. એક પણ જીવ એવો નહીં હોય કે જે ભીમા બાપાના હાથે અહીંયાથી જમીન આ આશ્રમેથી જમીન ન ગયો હોય. પછી એમાં હાપ હોય, નોળિયા હોય, ચકડી હોય, પંખીડા હોય, કૂતરા હોય, મનડા હોય કે સિંહાર હોય, આ આશ્રમ જેમ મને યાદ છે એમ તો હું જોઉં જ છું. અને બાપા હાથ પાડે એટલે કૂતરાના અહીંયા ઢગલા થઈ જાય. કદાચ કૂતરાના ધણ ન હોય એવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે, પણ કૂતરાના ધણ જોવા હોય તો ક્યારેક આ આશ્રમની મુલાકાત લેજો. આપણી સાથે આ આશ્રમના મુખ્ય સેવક અને જેમનું મોટું યોગદાન છે એમાં મિત્ર શ્રી નટવરભાઈ રાજપૂત આપણી સાથે છે. આપણે એમને મળીએ અને આશ્રમ અને રાપર તાલુકાની પવિત્ર ભૂમિને જે વધુ નિખાર આપી રહ્યા છે એવા ભીમા બાપા અને નટુભાઈને પૂછીએ કે આ આશ્રમને કઈ રીતે ચલાવવામાં આવે છે, આનો ખર્ચ કઈ રીતે પડે છે અને શું નીકળે છે. હવે મારા કહેવા પ્રમાણે તો હું મને સમજી લઉં કે આશ્રમ તો 15 વર્ષથી તો હું સેવા કરું છું. ને હું નાનપણ, મારી નાનપણની વાત કરું કે મારી ઉંમર જ્યારે 7-8 વર્ષની હતી ત્યારથી હું આશ્રમમાં આવું છું ને બાપુને પણ ઓળખું છું. ત્યારે આ બાપાને મણિયારા બાપા તરીકે ઓળખું. વાગડ વિસ્તારમાં બાપા મણિયારા બાપા તરીકે ઓળખા. એ ઓછામાં ઓછા 200-250 કૂતરા હશે. હર સિઝનમાં 1500 નાના કલુડિયા આજુબાજુના વિસ્તારના માણસો મેકી જાય છે. અને બાપાનું આજીવનના આખી જિંદગી કૂતરાની પાછળ કાઢી. આ વિસ્તારની અંદર બાપાની 70 એકર જમીન હતી.
70 એકર જમીન બાપાએ વેચી 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 કૂતરાને ખોરાય. કેમ કે આગળ પરિસ્થિતિ એવી, અત્યારે તો માણસને આવવા જવાના વાહન વ્યવહાર છે, માણસોનું મન મોટા થઈ ગયા છે, માણસો આવે દાતારો કોઈ દઈ જાય છે, પણ એ સમયમાં તો કોઈ માણસો દેતા નહીં. કેમ કે બધાની પરિસ્થિતિ એવી હતી ત્યારે. બાપા ગામ વિસ્તારની અંદર જતા લોટ ઉઘરાવી આવે ને એની માં છે એ રોટલા ઘડીને કૂતરાને ખવડાવતા, એની માં પહેલાં સેવા કરતા. એક સમય એવો હતો, એક કૂતરી બીમાર પડી, કૂતરી વિયાણી 6-7 ગલુડા હતા, કૂતરી બીમાર પડી. ત્યારે એની માએ પ્રશ્ન કર્યો કે બેટા બીમાર તો અહીંયા આવતો કે હા બા આ કૂતરી બીમાર પડી છે, મરી જશે તો આને સેવા કોણ કરશે. ત્યારે ભીમા બાપાએ પ્રતિજ્ઞા કરી કે હું મારી જિંદગી અંદર હું જીવતો છું ત્યાં સુધી હું કૂતરાની સેવા કરી, માં આ કૂતરીને મોક્ષ મળતું હોય તો આજીવન હું સેવા કરી. 5-7 દિવસની અંદર કૂતરી દેવગતિ પામી ગયા અને મહિનાની અંદર એની માં પણ દેવગતિ પામી ગયા. આખી જિંદગી બાપાએ આ કૂતરાની પાછળ કાઢી. અત્યારે બાપાની ઓછામાં ઓછી ઉંમર છે ને 100 સાલ છે, 100 વર્ષ પૂરા થયા. અત્યારે 200-250 કૂતરા છે, ડેલી સરસ અમે અહીં આવી છીએ ને બાપાને ક્યાંથી આવે છે અમને ખબર નથી. અહીંયા ભરપૂર ભંડાર ભર્યા હોય છે, ક્યારે એવું નથી હોતું કે આજ કૂતરા ભૂખે મરે છે કે એને ખાવા માટે અહીંયા કંઈ વિસ્તારમાં નથી, ગમે ત્યાંથી આવી જાય ઓટોમેટિક. કેમ કે બાપાની જિંદગી 100 વર્ષની થઈ ગઈ, બરાબર વૃદ્ધ શરીર છે, તે છતાં હિંમત અત્યારે એટલા નીકળી છે કે કૂતરાને ખવડાવવું પીવડાવવું, એનું રહેઠાણ રાખવું, સાફ સફાઈ કરવી, બુવાર કરવો, પણ બાપા અત્યારે હાલે પોતે પોતાની રીતે જ કરે છે. બાપા શું કહેશો તમે? દુનિયામાં પગપગ બહુ જાગે છે. પહેલો અમેરિકામાં રોગ આવ્યો, પછી મુંબઈમાં ફેલાયો, મુંબઈના માણા બધા ઘર ભેગા થઈ ગયા અને બધા દેવતાને જિલ્લો ભુજ તાલુકો રાપર બાપા બધા હવ હવના ગામેમાં આવતા રહ્યા. ધરતીકામ સુરેશ ગેણ અમે કૂતરેના 2 દિવસના પૂર્ણ અમે લગે ડોહાતું બહાર ના નીકળે, અંધારું થઈ જાય છે. 2 દિનનું પૂર્ણ તમારા પૈસા આપણ રિસ્કો કૂતરેને ખવડાવવા માટે આપવાથી સુરેશ મહારાજની 2 દિનની પ્રાર્થના કરી.